રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ વડોદરામાં જે અસંતોષ ઉભો થયો હતો હવે એ શમી ગયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધારાસભ્ય સાથે બંધ બારણે બેઠક કરી હતી. બેઠકને લઈને આજે વડોદરાને મહત્વના પદ મળે તેવી શક્યતાઓ છે, જેમાં સ્પીકર પદે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. તો વડોદરા જિલ્લામાંથી એક સંસદીય સચિવ પણ નિમાય તેવી શક્યતાઓ છે, સાથે જ એક આગેવાનને મહત્વપૂર્ણ હોદ્દો મળે તેવી સંભાવના છે. તો આખરે જે વિવાદ ચાલી રહ્યો હતો કે મંત્રી કેમ નથી બનાવવા આવ્યા, કારણ કે વડોદરાએ મોટાભાગની સીટો જીતાડી છે, તો આખરે જે વિવાદ થયો હતો એ વિવાદ શમી ગયો છે. રવિ છે, રવિ, ખાતાઓ મળવાથી વિવાદ ખરેખર શમી જશે ખરો? જી બિલકુલ જનક, જે રીતના રાજ્ય સરકારનું નવું મંત્રીમંડળ રચાયું હતું અને નવા મંત્રીમંડળમાં વડોદરા જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને મંત્રીપદમાં સ્થાન ન મળતા ક્યાંક ને ક્યાંક વડોદરાના જે ધારાસભ્યો છે તેમાં અંદરખાને છુપી રીતે રોષ જોવા મળી રહ્યો છે. અને તે રોષને જોતા જે રીતના સીએમ ગઈકાલે વડોદરામાં મેરેથોન બેઠકમાં ખાસ કરીને હાજરી કરવા આપવા આવ્યા હતા, તે દરમિયાન તેમણે જે આ ધારાસભ્યના હોદ્દેદારો છે તેમની સાથે એક મેરેથોન બેઠક પણ કરી હતી. અને તે મેરેથોન બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે રીતના વડોદરામાંથી જે સ્પીકર પદ છે તે સ્પીકર પદ આપવામાં આવશે અને સ્પીકર તરીકે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત કોઈ એક જિલ્લાના ધારાસભ્યને સંસદીય સચિવનું પદ આપવામાં આવશે, તેમાં પણ જે ડભોઈના ધારાસભ્ય છે શૈલેષ મહેતા અને જે સાવલીના ધારાસભ્ય છે કેતન ઇનામદાર તે બેમાંથી એક નામનું નામ ચર્ચાઈ રહ્યું છે. તે ઉપરાંત એક વડોદરાના સિનિયર જે નેતા છે તેને પ્રદેશ કક્ષાએ અથવા તો કોઈ મોટા પદ પર તેને નિમવામાં આવશે તેવું પણ અહીંયા વડોદરાના રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. મહત્વની વાત છે કે જે રીતના મંત્રીમંડળની સ્થાપના થયા બાદ એક પણ વ્યક્તિને સ્થાન ન મળતા ક્યાંક ને ક્યાંક ભાજપમાં અંદરખાને છુપોરોસ જોવા મળતો હતો, તેને ડામવાની ખાસ સીએમ દ્વારા કોશિશ કરવામાં આવી છે અને ક્યાંક મહદઅંશે સીએમને આના માટે સફળતા પણ મળી છે. અને તે સીધી રીતના જે મેરેથોન છે તે મેરેથોનના સ્ટેજ પર જોવા મળ્યું હતું. જે રીતના જે પાંચે પાંચ ધારાસભ્યો છે શહેરના અને એક જિલ્લાના ધારાસભ્ય મેરેથોનના સ્ટેજ પર હાજર રહ્યા હતા, પહેલા એવી વાત જાણવા મળી હતી કે ક્યાંક ને ક્યાંક આજે અસંતોષ છે તેના કારણે બે થી ત્રણ ધારાસભ્યો હાજર નહીં રહે, પરંતુ સીએમના સમજાવટ બાદ આ ધારાસભ્યો ત્યાં હાજર રહ્યા હતા અને આખરે સીએમએ કહી શકાય કે અસંતોષ જે હતો તે દૂર કરી દીધો છે. ચોક્કસ સીએમ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. બિલકુલ, જે રીતે આપણે કહ્યું અન્ય કેટલાક મહત્વના પદ પણ મળે તેવી શક્યતા, સંસદીય સચિવની વાત કરી, શું લાગી રહ્યું છે વડોદરાના રાજકીય વર્તુળમાં તે તમામ પદને લઈને કોના નામની ચર્ચા થઈ રહી છે? જી જુહી, બિલકુલ, જે રીતના એક તો સ્પીકર તરીકે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ લગભગ નક્કી છે અને કમ ઉડતા બાદ રાજેન્દ્ર ત્રિવેદીના નામની જાહેરાત કરવામાં આવશે તે પણ સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. તે ઉપરાંત જે સંસદીય સચિવ છે સંસદીય સચિવમાં જિલ્લાના ધારાસભ્યોને પ્રાધાન્ય આપવામાં આવશે તેવું ભાજપના સૂત્રો પાસેથી ઇન્ફોર્મેશન મળી રહી છે. તેમાં ખાસ કરીને સાવલીના ધારાસભ્ય છે કેતન ઇનામદાર તેમનું નામ ચાલી રહ્યું છે. તે ઉપરાંત ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમનું પણ નામ ચાલી રહ્યું છે. આ બંનેમાંથી એક ધારાસભ્યને સંસદીય સચિવ બનાવવામાં આવી શકે છે. તે ઉપરાંત વડોદરાના જ એક ભાજપના સિનિયર નેતાને કોઈ મોટું પદ મળી શકે છે. ઘણી બધી શક્યતાઓ છે, કોનું નામ જાહેર થાય છે તે જોવું રહ્યું. તમામ જાણકારી બદલ ખૂબ